જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણી સાથે છે હિરેન ગોંડલિયા, જે સુરત થી કેનેડા કેવી રીતે જર્ની કરીને આવ્યા છે અને એની અંદર જે કોવિડ ની ગાઈડલાઈન છે એ કેવી રીતે અત્યારે ઇમ્પેક્ટ થઈ રહી છે 2022 ની અંદર, તો એના વિશે ટોટલી આપણને ઇન્ફોર્મેશન આપશે. તો હિરેન હજી જસ્ટ કાલે આવ્યો છે અમારા ઘરે, અને અહીંયા આપણે અત્યારે કેનેડા ની અંદર છીએ, તો એની અંદર ઇન્ફોર્મેશન લેવી પણ એટલી જ જરૂરી છે. ઘણા લોકો અત્યારે એવા છે હિરેન કે જે ઇન્ડિયા થી કેનેડા આવે છે, પરંતુ એ લોકોને હજી ઇન્ફોર્મેશન નથી કે કેવી રીતનું આખું સિચ્યુએશન છે, કેવી રીતે આપણે ટ્રાવેલિંગ કરી શકીએ છીએ. પરંતુ આને કરંટ એક્સપિરિયન્સ છે જે આપણને ઘણો એવો ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. તો હિરેન, સૌથી પહેલા તારી જર્ની છે એ ક્યાંથી શરૂ થઈ હતી? હાય ચિંતન, હેલો એવરીવન, હું હિરેન ગોંડલિયા, હું સુરત થી છું. હું અહીંયા કેનેડાની જર્ની આજે કઈ રીતે હું અને આ કોવિડના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં અહીંયા પહોંચ્યો છું તે વિશે આજે જણાવીશ. તો તારી જર્ની ની અંદર સૌથી પહેલા તે IELTS અપીયર કર્યો, તો IELTS માં કેટલા બેન્ડ હતા? IELTS માં મારા 6.5 બેન્ડ્સ હતા, અને ત્યાર પછી એડમિશન તે લેમ્પટન કોલેજ ની અંદર લીધું છે. એની અંદર કેટલો ટાઈમિંગ લીધું તું ઓફર લેટર આવતા? લેમ્પટન કોલેજ નો ઓફર લેટર આવતા મારે અરાઉન્ડ 20 ટુ 25 દિવસ જેવા થયા હતા, અને ત્યાર પછી ડાયરેક્ટ આપણે ફાઇલ જ SDS હતી, નોન SDS ફાઇલ, SDS 6.5 બેન્ડ, સુરત થી ફ્લાઇટ હતી કે ટ્રેન માં તું ટ્રાવેલ થયેલો મુંબઈ કે મુકવા આવેલા ફેમિલી મેમ્બર? સુરત ટુ બોમ્બે ફેમિલી મેમ્બર્સ આવ્યા હતા. ઓકે, બોમ્બે થી બોમ્બે ટુ દુબઈ ફ્લાઇટ હતી, દુબઈ ટુ ટોરેન્ટો. ઓકે, ત્યાં RTPCR ની કઈ રિક્વાયરમેન્ટ હતી ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ પર્પઝ? ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ પર્પઝ અત્યારે બે RTPCR ની રિક્વાયરમેન્ટ છે. એક છે અંડર 48 અવર્સ, અને સેકન્ડ છે બોમ્બે એરપોર્ટ ઉપર રિપોર્ટ કરાવેલો બિફોર 6 અવર બોર્ડિંગ ફ્લાઇટ. તો તે રિપોર્ટ કરાવેલા આઈ થી સુરત થી કરાવેલા કે ત્યાં મુંબઈ? સુરત થી રિપોર્ટ કરાવેલો હતો, એક બોમ્બે થી કરાવેલો હતો. ઓકે, બંનેની રિક્વાયરમેન્ટ જરૂર છે તે એવું છે? બંનેની બંને કમ્પલસરી છે. અને તારી ફ્લાઇટ પહેલા સૌથી પહેલા ત્યારે કેટલામાં કોસ્ટિંગ થયેલો અને કઈ ફ્લાઇટ હતી? ફ્લાઇટ બોમ્બે ટુ દુબઈ એર ઇન્ડિયા, દુબઈ ટુ ટોરેન્ટો એમિરેટ્સ. અને કેટલા કેટલી કોસ્ટ થઈ હતી? 1.5 લાખ્સ. યા, એટલે 1,50,000, 1.5 લાખ સમથિંગ થયું હતું, 1,50,000 થયા હતા. હવે તું મુંબઈ તો પહોંચી ગયો બે RTPCR સાથે, તો ફ્લાઇટ કેટલા ટાઈમ માટે બોર્ડ કરેલી? અરાઉન્ડ તમારે ફ્લાઇટ બોર્ડિંગ માટે અરાઉન્ડ 6 અવર પહેલા એરપોર્ટ ઉપર પૂગવું જરૂરી છે ત્યાં. 6 અવર એર ઇન્ડિયામાં ત્રણ બેગ લઈ જવા દેતા 23 કિલોની કે બે? નો, બે બેગ. અને એમિરેટ્સમાં? એમિરેટ્સમાં બે બેગ. ઓકે, એટલે તે બે 23 કિલોની બેગ અને એક હેન્ડબેગ જે 8 કિલો 7 કિલો સમથિંગ હોય, અને એક બેકપેક જેને આપણે લેપટોપ બેગ કહેતા હોઈએ છીએ. તો આ બધું તો એઝ યુઝ્યુઅલ લઈ જવા દે છે. હવે તું એ જણાવ કે આપણે જે 23 કિલોની બેગ છે એનું તારું વેઇટ કર્યું હતું 23 નું? ચેક ઇન બેગ નું જ મારું વેઇટ કર્યું હતું, જે હેન્ડબેગ હતા એનું વેઇટ નહોતું કર્યું. એટલે હેન્ડબેગ ની અંદર આપણે પ્લસ માઇનસ હોય તો ચાલે, આપણે 2-3 કિલો વધારે લઈ જવું હોય તો લઈ જવા દે, પરંતુ આપણે જેટલું કેપેસિટી પ્રમાણે ઉંચકાવી શકીએ એટલું લઈ જવાનું છે. એટલે કે બોમ્બે ટુ દુબઈ છે એ તો આપણે ઇઝીલી જઈ શકીએ છીએ, પરંતુ દુબઈ જ્યાં ઉતર્યા પછી આપણે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ કરી શકીએ છીએ? દુબઈમાં બહુ ઇમિગ્રેશન ના કઈ લોચા નથી, કઈ ઇમિગ્રેશન જેવું છે જ નહીં. એ લોકો બહુ સિમ્પલ છે, સીધો સ્ટેમ્પ મારી દેશે, તમે જાઓ છો દુબઈ ના ઈ વિઝા આપશે, ઈ વિઝા હશે તમારી પાસે એટલે સીધો સ્ટેમ્પ મારી દેશે. એટલે આ વિઝા છે એ ઓન એન્ડ અરાઇવલ હતા? નો, ઈ વિઝા. ઈ વિઝા એટલે તે અગાઉથી બુક કરાવેલા હતા વિઝા? અગાઉથી. કેટલા ટાઈમ પહેલા કરાવવા પડે? એ 48 અવર્સ માં આવી જાય છે, તમે જ્યારે એપ્લિકેશન કરો ત્યારે. ઓકે, એટલે 48 અવર્સ ની અંદર આપણને દુબઈ ના વિઝા આપી દે છે જે આપણે લેવા કમ્પલસરી છે, અને ઈ વિઝા છે. ઈ વિઝા એટલે એની અંદર તમારે ટુરિસ્ટ ટાઈપ ના વિઝા. તો આપણે જે દુબઈ છે એના વિઝા લેવાના, આપણે વિઝિટર વિઝા અથવા તો ઈ વિઝા લઈએ છે, તો એના ચાર્જિસ કેટલા છે? એના 6,000 રૂપિયા. તો આપણે 6,000 રૂપિયા તો પે કરવા પડે છે દુબઈના વિઝા માટે. હવે ઈ વિઝા તમારે આ જે એજન્ટે બુક કરી દીધી ફ્લાઇટ એની અંદર કવર થઈ ગયા, તો તમારે એક્સ્ટ્રા પે, એ બધું પેકેજીસ ટોટલી આવે એની અંદર બધું કવર થઈ જાય. હોટલ હોટલ બુકિંગ, હોટલ કેટલા દિવસ માટે બુક? હોટલ 2 નાઇટ સ્ટે. 2 નાઇટ સ્ટે હતો. ઓકે, અને હોટલ કેવી હતી? 3 સ્ટાર હતી કે 4 સ્ટાર હતી? 4 સ્ટાર હોટલ, તો સારામાં સારી કહેવાય. 1.5 લાખ ની અંદર 4 સ્ટાર હોટલ મળે છે. અને અંદર મીલ ઇન્ક્લુડેડ? નો, મીલ એક્સક્લુડેડ. એક્સક્લુડેડ. ઓકે, એટલે મીલ ભઈલા સાથે લઈને જાજો બધા જમવાનું, અને જમવાનું તો ઈ પાછો ઘરના થેપલા અને એ હોય એટલે ઈ જ મજા આવવાનું, બાકી તો કઈ. હોટલ ફૂડ ભાવશે પણ, હોટલ ફૂડ ભાવશે પણ નહીં, બરાબર છે. તો ત્યાર પછી હવે જે રિયલ જર્ની શરૂ થાય છે એ છે દુબઈ થી ટોરન્ટો. તો દુબઈ થી ટોરન્ટો ની જર્ની તારી કેવી હતી?
ફર્સ્ટ ઓફ ઓલ દુબઈ એરપોર્ટ ઉપર લેન્ડિંગ થયા પછી તમારે અરાઈવલ નો એ લોકો રિપોર્ટ કરે છે આરટીપીસીઆર, એટલે આરટીપીસીઆર ત્યાં પણ એક એ વાર લોકો ફરી એક વાર કરવા. મેન્ડેટરી ફ્રી ઓફ કોસ્ટ આરટીપીસીઆર કરે છે, એનું સેમ્પલ આપીને તમે હોટલ પર જઈ શકો છો. અને હોટલ ઉપર મેં પાછો બીજો આરટીપીસીઆર 130 દિરામ નો કરાવેલો હતો. તે દિન જે દિવસે હું લેન્ડ થયો દુબઈમાં તે દિવસે જ મેં આરટીપીસીઆર નું સેમ્પલ આપી દીધું હતું, જે અરાઉન્ડ 12 કલાકમાં આવી ગયો હતો એ રિપોર્ટ. અને દુબઈ અરાઈવલ પર જે રિપોર્ટ કરાવ્યો હતો એ અરાઉન્ડ 6 કલાકમાં આવી ગયો હતો. ઓકે, એટલે ટોટલી મેં 2 રિપોર્ટ બોમ્બે કરાવેલા, 2 રિપોર્ટ દુબઈ કરાવેલા. હવે દુબઈ દુબઈ તારે તમે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ની અંદર જ્યારે તું બોર્ડિંગ કરતો હતો ત્યારે શું કઈ માંગ્યું હતું? દુબઈના લોકો કોઈ ક્વેશ્ચન પૂછતા જ નથી, ખાલી ઓનલી પાસપોર્ટ અને ઈ વિઝા આપો એટલે સીધો સ્ટેમ્પ મારીને તમને જવા દે છે. પણ ઓકે. જ્યારે તમે દુબઈ થી કેનેડાની ફ્લાઇટ બોર્ડિંગ કરો ત્યારે ઘણું બધું એ લોકો ક્વેશ્ચનિંગ કરે. હા. ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો તમારી પાસે અરાઈવ કેન માંગશે, દુબઈનો આરટીપીસીઆર રિપોર્ટ, પછી બીજું બધું તો જે નોર્મલ સિક્યુરિટી ચેકિંગ હોય એ બધું. પણ એ ટોટલી ઇઝી છે, હાસલ ફ્રી પ્રોસેસ છે આખી દુબઈની ઓકે. એઝ કમ્પેર ટુ બોમ્બે. હા, તો આઈ થિંક દુબઈ વાળા ઘણા એવા લિબરલ છે એવું આપણે ગણી શકીએ. બરાબર. તો આપણે દુબઈ થી ટોરન્ટોની જર્ની થઈ, અને ટોરન્ટો આપણે ઉતરીને પ્રોસેસ શું છે? ફ્લાઇટ જ્યારે ટોરન્ટો આપણે લેન્ડ થયા ત્યાર પછીની પ્રોસેસ ફ્લાઇટ લેન્ડ સ્ટાર્ટિંગમાં. થયા પછી ડિરેક્ટલી આપણે અરાઈવલ ડિપાર્ટમેન્ટમાં જવાનું. અરાઈવલ ડિપાર્ટમેન્ટમાં તમારે ડિક્લેરેશન ફોર્મ ફિલઅપ કરવાનું. હવે ડિક્લેરેશન ફોર્મ છે એ કઈ મશીનરીઝ ની અંદર છે કે યસ, આપણે ફિલઅપ કરવાનું? ડિક્લેરેશન ફોર્મ ફ્લાઇટ વાળા નહીં આપતા? નો, ડિક્લેરેશન ફોર્મ ઓકે. ટોટલી મશીન ની અંદર જ, કોમ્પ્યુટર મશીન છે એની અંદર જ પ્રિન્ટ આઉટ થશે. પાસપોર્ટ પે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાસપોર્ટ સ્કેન કરવાનો, પછી એમને ડિટેલ આવે જે બધી ડિટેલ આપવાની, એટલે ટોટલી ડિક્લેરેશન ફોર્મ પ્રિન્ટ થશે. પ્રિન્ટ થયા પછી આપણે અલગ ડિપાર્ટમેન્ટ યા કેનેડિયન બોર્ડર સર્વિસ ઓફિસર હોય એને આપવાનું, એટલે એ લોકો પિંક કે ગ્રીન સ્ટીકર મારી દેશે બેઝડ ઓન એ લોકોને લાગે કે આને ભાઈ એ ગ્રીન લોકો સ્ટીકર પર આપવું આને છે કયું સ્ટીકર કે. આપવું છે એ લોકો પર. મારે પિંક સ્ટીકર હતું તો મારે મેન્ડેટરી કોવિડ ટેસ્ટ હતો જે હા મેં ત્યાં કરાવ્યો, હા અને એનું રિઝલ્ટ કેટલા ટાઈમમાં આવે એનું છે? રિઝલ્ટ 2 દિવસ લાગે છે અહીંયા આવતા. મારે હા, આજે રિઝલ્ટ આવ્યું નેગેટિવ. આજે આનું આવી ગયું છે, અને તે આઈ થિંક પરમ દિવસે કરાવેલો. પરમ દિવસે પરમ કરાવેલો. દિવસે એને રિપોર્ટ કરાવેલો જ્યારે આવેલો ત્યારે. અને પછી કઈ તું કેટલા કલાકની અંદર બહાર નીકળી ગયેલો? મારે સ્ટડી પરમિટમાં તો મારે 1 કલાક જેવું સ્ટડી પરમિટમાં થયું હતું, કારણ કે ત્યાં ક્યુ જાજી હતી. હા અને પછી તો બેગેજ કલેક્શન ને રિપોર્ટ ને એ બધું તો 1/2 કલાકમાં થઈ ગયું હતું. 1/2 કલાકમાં એરપોર્ટ બહારો ઓકે. હતો. બધા ફ્રેન્ડ ને બેગેજ ઇન્સ્ટન્ટ મળી ગયા હતા કે ઓકે, અમુકને ઇન્સ્ટન્ટ સર્ચે કરવા? ઇન્સ્ટન્ટ તો કેનેડામાં લેન્ડ થયા પછીની પ્રોસેસ આખી સિમ્પલ છે કે આપણે સિમ્પલ. સૌથી પહેલા મશીને જવાનું છે, ત્યાં આપણું કેપ્ચરિંગ થશે, ડિક્લેરેશન. ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે, ત્યાર પછી આપણો જે ઓફિસર છે કેનેડિયન ઓફિસર છે એને આપણે બધું પ્રોવાઈડ કરવાની છે વસ્તુ. ત્યાંથી આપણા જે પાસપોર્ટ છે જેની અંદર ગ્રીન અથવા તો પિંક બેમાંથી એક સ્ટીકર મારશે, જો ગ્રીન સ્ટીકર મારશે તો તમારે તમારે ફક્ત રિપોર્ટ ને ફક્ત નીકળી જવાનું છે, કઈ રિપોર્ટ બિપોર્ટ કરાવવાના નથી નથી. કોવિડના. અને જો તમને પિંક મારે છે તો એને ઈ વસ્તુની અંદર તમારે શું કરવાનું છે કે તમારે ત્યાં એક મેન્ડેટરી વાર મેન્ડેટરી આરટીપીસીઆર કરાવી દેવાનું છે. ફક્ત તમારું સેમ્પલ આપી દેવાનું છે, સ્લાઇવા લેશે ને, ફક્ત ફક્ત ખાલી સ્લાઇવા. સ્લાઇવા લેશે અને એ તમારે આપીને ભી આવવાનું છે. વિધિન 2 થી 3 ડેઝ ની અંદર તમને રિઝલ્ટ આવે છે. જો નેગેટિવ આવે છે તો એઝ યુઝ્યુઅલ, એઝ એ તમે સ્ટુડન્ટ આવો છો તો તમારે જે તમે જ્યાં રહ્યો છો ત્યાં સિમ્પલી વર્ક બધું કરી શકો છો. પરંતુ જો તમારે પોઝિટિવ આવે છે, વન ઓફ માય ફ્રેન્ડ ગોટ પોઝિટિવ રિપોર્ટ, તો એને શું થાય છે કે એને છે ને મેન્ડેટરી જ્યાં પણ 14 ડે નો સ્ટે છે એ કરવાનો હોય છે, અને એની અંદર ઇન બિટવીન એક બીજો પણ રિપોર્ટ કરાવવાનો હોય છે જેની અંદર જો એને નેગેટિવ આવી જાય તો એ એક્ઝેમ્પ્ટ થઈ જશે. પરંતુ જો નેગેટિવ નહીં આવે તો એ એક્ઝેમ્પ્ટ નહીં થાય અને તેને પાછો સ્ટે લેવો પડશે. તો આઈ થિંક આ પ્રોસેસ છે એ ઘણી એવી સિમ્પલ છે. અને બીજી વસ્તુ એ કે ઘણા લોકો એવા છે જે લોકો લેન્ડ થયા પછી જ્યારે પણ વર્ક પરમિટ નહીં લેવા જાય છે ને ત્યારે એને ઘણાને ક્વેશ્ચન નથી પૂછતા, અને ઘણા લોકો એવા છે જેને ક્વેશ્ચન પૂછે છે. તો તને ક્વેશ્ચન પૂછ્યા હતા કે ના પૂછ્યા? મને નોર્મલી 2 થી 3 ક્વેશ્ચન પૂછ્યા હતા કે અબાઉટ કોર્સ કોલેજ, અહીંયા અબાઉટ કોર્સ કોલેજ ડ્યુરેશન ઓફ સ્ટડીઝ, અને મારે કોપ પ્રોગ્રામ હતો તો કોપ વર્ક પરમિટ વિશે ના ક્વેશ્ચન પૂછ્યા હતા. હા, એટલે તને એક સાથે જ આપી દીધી સ્ટડી પરમિટ ને વર્ક બે પરમિટ બે બંને એક સાથે જ? કોપ વર્ક પરમિટ. ઓકે. તો હવે માનો કે કમ્પ્લીટ થઈ, આને બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ છે અને નેગેટિવ રિપોર્ટ આવી ગયો છે. હવે આનું નેક્સ્ટ કામ એ રહેશે કે સીન નંબર છે, ત્યાર પછી જો નોવા જીઆઈસી સ્કોશિયા સ્કોશિયા બેંક. બેંકની અંદર અકાઉન્ટ છે તો એની અંદર જીઆઈસી એને ફ્રીઝ જે છે એની અંદર થી અનફ્રીઝ કરાવીને એને $2,000 મળવાના છે ભાઈને, માલામાલ થઈ જવાનો છે. પછી
એની અંદરથી જે પણ આપણો કોસ્ટિંગ છે અથવા તો જે ખર્ચો છે એ બધો નીકળતો હોય છે. ત્યાર પછી આપણે સીન નંબર છે એનું પણ સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર જે આવે છે એ કોઈને પ્રોવાઇડ કરવાનો નથી થતો. ફક્ત ને ફક્ત તમે જ્યાં જોબ કરો છો, પાર્ટ ટાઈમ કરો છો, તો ત્યાં આપવાનો છે, અથવા તો મેન્ડેટરી જ્યાં વસ્તુ જ્યાં જરૂર પડે છે સીન નંબરની ત્યાં જ હંમેશા આપવો. બાકી કોઈ પણ અનઓથોરાઇઝ પર્સન છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે અને તમારો સીન નંબર છે એ ક્યારેય પણ પ્રોવાઇડ નથી કરવાનો થતો. કારણ કે સીન નંબર છે ને એ તમારું એક અહીંયા ટોટલી પ્રૂફ રહેશે કે તમારી ઇન્કમ છે બધી એની અંદર જનરેટ થતી હોય છે. તો આઈ થિંક ઘણી એવી વસ્તુ છે જેની આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન છે એ પણ પ્રોવાઈડ કરશું.